ગુજરાતી ફિલ્મ ધાડ કે જેની ટીમ આજે ગુજરાત મિરરની મુલાકાતે આવી છે, સૌપ્રથમ એ કહેશો કે ધાડ ફિલ્મ બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? મૂળ વિચાર હતો ગુજરાતી સાહિત્યિક કૃતિઓને સિનેમાના પડદે લઈ જવાનો. આપણે ત્યાં બહુ જ જૂની પરંપરા ચુનીલાલ મડિયાની લીલુડી ધરતી અને પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જેવી કૃતિઓ પહોંચી છે, પણ એ પછી અત્યારે આખો ભાઈબંધીની આજુબાજુ લવ સ્ટોરીનો એક ટ્રેન્ડ છે. અભિષેક જૈને એક સારું કાર્ય કર્યું કે એણે જે પેલું ગ્રામીણ પ્રદેશના અમુક જે સ્ટીરિયો ટાઈપ્સમાં ગુજરાતી સિનેમા બંધાયેલું હતું એમાંથી એણે અર્બન જેને અર્બન ગુજરાતી સિનેમા કહીએ છીએ એમાં આવે, પણ એનો પણ એક બંધિયાર આખું ચિત્ર થવા માંડ્યું છે. હવે અમે લોકોએ આ જે પ્રક્રિયા ચાલુ કરી એમાં ગુજરાતના જુદા જુદા પ્રાંતોની જે સાહિત્યિક કૃતિઓ હોય એના આધારે ફિલ્મ કરવાનો આખો એક પ્રયોગ હતો. એટલે કચ્છની અંદર કચ્છના કચ્છની ભૂમિ ઉપર કચ્છના લોકેશન્સ પર કચ્છની વાર્તા જે હોય, ડૉક્ટર જૈન ખત્રી કચ્છના હતા, માંડવીના હતા, મેડિકલ ડૉક્ટર હતા અને એમણે કચ્છના પરિવેશને સાંકળીને જેને આપણે કચ્છની કોળી કમ્યુનિટી કહેવાય એની સાથે સાંકળીને આખી એક વાર્તા લખી છે, જેમાં કચ્છના દુષ્કાળનો પણ પ્રશ્ન છે, લવ સ્ટોરીના પણ પ્રશ્નો છે, પ્રેમની પણ એક વ્યાખ્યા કરવામાં આવી છે. એટલે અત્યારનું જે ગુજરાતનું યુથ છે તે પણ અને જે બીજી વયજૂથના બધા વ્યક્તિઓ આ ફિલ્મથી એનું મનોરંજન પણ મળી શકે એમ છે અને એમનાથી એક સંદેશ પણ જાય છે. ધાડ ફિલ્મ આપ કઈ કઈ લેંગ્વેજમાં રિલીઝ કરવાના છો? અમે મૂળ આ ફિલ્મને ગુજરાતી અને કચ્છી બંનેમાં બનાવી છે. જે ગુજરાતી પ્રિન્ટ છે એની અંદર પણ કચ્છી લોક બોલીની ફ્લેવર છે અને આખે આખી કચ્છીનું વર્ઝન પણ છે, પણ એ કચ્છીનું વર્ઝન અમે થોડા સિલેક્ટેડ જગ્યાઓ જ્યાં મુલુંદ વગેરે જે જ્યાં કચ્છીઓ છે ત્યાં કરીશું, પણ મુખ્યત્વે ગુજરાતી વર્ઝન કરીએ છીએ. પણ એ ગુજરાતી વર્ઝનને સબટાઇટલ સાથે મૂકીએ છીએ એટલે ગુજરાતમાં રહેતા બીજી ભાષાના નાગરિકોને પણ એનો લાભ મળી શકે, અથવા તો અત્યારનું યુથ છે ગુજરાતી, અમે જાણીએ છીએ કે કેટલીક વાર એ લોકો લખે છે સ્ક્રિપ્ટ રોમન સ્ક્રિપ્ટની અંદર ગુજરાતી લખે છે, તો એ લોકો માટે સબટાઇટલ પ્રિન્ટ છે જેથી એ લોકોને પણ ભાષાનો ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.